સુપ્રભાત મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજા મને. અને આજે તમારું છે એક્ઝામ માં ગુજરાતી નું પેપર, હે ને? તો ગુજરાતી ક્વેશ્ચન પેપર તમને ઘણાને ગુજરાતી વાંચવામાં તકલીફ થતી હશે, તો આજે હું તમને ગુજરાતી ના આપણા ફાઇનલ પેપર નું વાંચીને સંભળાવીશ, બરાબર? તો પેપર તો તમારે જ લખવાનું છે, હું તો તમને ખાલી એના ક્વેશ્ચન વાંચીને સમજાવીશ. ઓકે બાળકો, તો તમે તૈયાર છો ને? તો આજે આપણે સમજવાનું છે તમારું અન્ડરસ્ટેન્ડિંગ યોર ક્વેશ્ચન પેપર, એટલે કે તમારું જે ફાઇનલ પરીક્ષાનું પેપર છે એને આજે હું તમને વાંચીને સંભળાવીશ, બરાબર? તો ચાલો તમે બધા પણ તૈયાર થઈ જાઓ સમજવા માટે. તો સૌથી પહેલા તમારે ક્વેશ્ચન પેપર ની અંદર આન્સર લખવાના છે, એટલા માટે તમે એની જો પ્રિન્ટ આઉટ કઢાવીને એની અંદર લખશો તો પણ તમારે સારું પડશે, બરાબર? સુંદર અક્ષર અને નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગ માં તમારે લખવાનું છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે આપણો, નીચે આવેલા ચિત્રોને ઓળખી તેના નામ લખો, બરાબર? તો ચિત્રને ઓળખી તમારે નામ લખવાના છે. 1 2 3 4 એના માર્ક્સ છે 8, 1 માર્ક્સ છે. ઓકે, પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા ચિત્રોમાં રંગ પૂરો, સુંદર તમારે કલર ભરવાનો છે, એમાં તમે કોઈ પણ કલર વાપરી શકો છો, એના માર્ક્સ છે 4. પછી છે અ થી અહા સુધીમાં ખૂટતા સ્વરો લખો, અ થી અહા સુધી તમારે લખવાનું છે, એના માર્ક્સ છે 10. પછી છે નીચે આપેલા ચિત્રોને ઓળખી ખાલી જગ્યા પૂરો, તો તમારે ચિત્રને ઓળખવાનું છે અને ખાલી જગ્યા ભરવાની છે, જે પણ ચિત્ર તમને આપ્યું છે એના માર્ક્સ છે 8. પછી છે કોઈ પણ 6 પક્ષીઓના નામ લખવાના છે, કેટલા? 6. ઓકે, એના માર્ક્સ છે 6. ઓકે, પછી છે નીચેના ચિત્રો ઓળખી સાચા જવાબ પર સાચાની નિશાની કરો, બરાબર? તો તમને અહીંયા ચિત્રો પણ આપ્યા છે, એના નામ પણ ઊંધા અને ચત્તા બંને આપ્યા છે, તો જે પણ સાચો છે એમાં તમારે સાચાની નિશાની કરવાની છે. ઓકે, ટોટલ તમને 5 આપ્યા છે અને 5 માર્ક છે, બરાબર? પછીનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોમાં ચિત્રોની સંખ્યા ગણી તેના ગુજરાતી અંકો લખો, ગુજરાતી અંક લખવાના છે, એના માર્ક્સ છે 10. ટોટલ તમને 5 આપ્યા હશે, જેટલા પણ ચિત્રો છે એને ગણવાના છે અને લખવાના છે ગુજરાતીમાં. ઓકે, તો આ રીતના હશે. પછી છે સમાન દેખાતા આકારો સાથે જોડો, તો જે પણ આકારો તમને સમાન દેખાય છે એની સાથે તમારે જોડી બનાવવાની છે, એના ટોટલ છે 6 માર્ક. નીચેના શબ્દોનું ગુજરાતી કરો, એટલે ઇંગ્લિશ નામ આપ્યું છે એનું તમારે ગુજરાતી કરવાનું છે, એના છે 6 માર્ક્સ, બરાબર? તો આ છે તમારું ક્વેશ્ચન પેપર ફાઇનલ એક્ઝામનું. તો મને ઉમ્મીદ છે કે તમને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે અને સારી રીતે તમે એક્ઝામ પણ આપશો. ઓકે બાળકો, તો ગોડ બ્લેસ યુ, બાય બાય, આવજો.